નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મહિલા વૃત્તિકા યોજના અન્વયે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં મહિલા વૃત્તિકા યોજના વિશેની માહિતી મેળવી ગયા. તો આજના આ વિડીયોમાં આપણે મહિલા વૃત્તિકા યોજના અન્વયે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે માહિતી મેળવીશું. તો આ યોજનાનું ફોર્મ ભરવા માટેની સંપૂર્ણ માહિતી મેળવવા આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને મહિલા વૃત્તિકા યોજના અન્વયેની ફોર્મ ભરવા વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં છું અને ત્યાર પછી તેની આગળની વિગતો આપણે જોતા જઈએ. તો મિત્રો, બ્રાઉઝર ખોલી લીધા પછી તમારે એડ્રેસ બારમાં iKhedut.gujarat.gov.in લખી અને ઓકે આપી દેવાનું રહેશે, જેથી આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે. તો આ સ્ક્રીનમાં આપણે સૌપ્રથમ અહીંયા ક્લોઝ બટન ઉપર ક્લિક કરી દઈશું, એટલે આપણી સામે આઈ ખેડૂતનું પોર્ટલ ખુલી ગયું છે, જેમાં તમે અહીંયા ઉપરની સાઈડ મેનુમાં યોજનાઓનો એક મેનુ જોઈ શકો છો, અથવા તો તમે થોડું સ્ક્રોલ કરશો તો અહીંયા નીચે વિવિધ યોજનામાં અરજી કરો તેનો એક ઓપ્શન જોવા મળી જશે. તો આ બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા યોજનાઓમાં ક્લિક કરી દઈએ છીએ. યોજનાઓમાં ક્લિક કરતા એક નવા ટેબમાં આ પ્રમાણેની વિન્ડો ખુલી જશે, જેમાં આપણે વિભાગ વાઇઝ અહીંયા યોજનાઓ જોઈ શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિભાગ વાઇઝ યોજનાઓ આપણને જોવા મળી રહી છે. ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડની યોજનાઓ, તો આ પ્રમાણે યોજનાઓ જોવા મળશે, જેમાં ક્રમ નંબર 3 ઉપર તમે બાગાયતી યોજનાઓ જોઈ શકો છો. તો બાગાયતી યોજનાઓમાં હાલમાં કુલ 9 ઘટકો માટેની જે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, તો તેની સામે રહેલ વિગતો માટે અહીં ક્લિક કરો, તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા ક્લિક કરી દઈએ છીએ. જે ક્લિક કરતા પેજ લોડ થશે અને લોડ થયા પછી નીચે આપણને તે વિભાગની જે ઘટકો ઉપલબ્ધ હશે તે ઘટકો જોવા મળશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને તે ઘટકો જોવા મળી રહ્યા છે. આ ઘટકોમાં આપણને છેલ્લે અહીંયા ક્રમ નંબર 9 ઉપર મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇપન્ડ નામની યોજના જોવા મળી રહી છે. તો અહીંયા તેની માહિતી માટે આપણે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જે ક્લિક કરતા આપણને આ યોજનાની માહિતી જોવા મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવશે, અને આ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ નિયમ અનુસાર રૂપિયા 250 પ્રતિદિન વૃત્તિકા તરીકે મળવાપાત્ર રહેશે. તો આ પ્રમાણે મિત્રો, મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા પેટે એટલે કે સ્ટાઇપન્ડ પેટે રૂપિયા 250 દરરોજના મળવાપાત્ર થશે. તે ઉપરાંત મિત્રો, તેની આગળ વિગત જોઈએ તો આ યોજના હેઠળ અરજદારને 2 અને 5 દિવસની તાલીમ આપવામાં આવશે. તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 રહેશે, અને આ યોજના હેઠળ તાલીમનો સમયગાળો દૈનિક ઓછામાં ઓછો 7 કલાકનો રહેશે. તો આ પ્રમાણેની તાલીમ મળવાપાત્ર હોય છે, તો તેના માટે અરજી કરવા માટે અહીંયા અરજી કરોનું બટન જોવા મળે છે. તો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, અને આ યોજનામાં તારીખ 8/7/2021થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28/2/2022 છે. તો જે મહિલાઓ આ મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા એટલે કે સ્ટાઇપન્ડનો લાભ લેવા માગતા હોય તેઓ 28/2/2022 પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે. તો આપણે અહીંયા અરજી કરોના બટન ઉપર ક્લિક કરી દઈએ છીએ. જે ક્લિક કરતા પેજ લોડ થશે અને નવા ટેબમાં એક વિન્ડો ખુલી જશે. તો આપણી સામે વિન્ડો ખુલી ગયેલો છે, જેમાં અહીંયા આપણને સૂચનાઓ જોવા મળી રહી છે, અને ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ અરજી કેવી રીતે કરવી તેની માહિતી પણ અહીંયા આપણને આપવામાં આવેલી છે.
અને ત્યાર પછી આપણે જે પસંદ કરેલું જૂથ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે। તેના નીચે આપણને એક પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે તમે રજિસ્ટર્ડ અરજદાર છો, તો હાલમાં આપણે રજિસ્ટર્ડ નથી એટલે ના ઉપર ક્લિક રાખી અને આગળ વધવા પર ક્લિક કરો તેના ઉપર ક્લિક કરીશું। તો તેના ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેના અરજીના અલગ અલગ છ ઓપ્શન આપણને જોવા મળશે, જેમાં નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું। જે ક્લિક કરતાં આપણી સામે આખું ફોર્મ ખુલી ગયું છે। તો તેમાં અલગ અલગ સેક્શન વાઇઝ આપણે અરજીમાં વિગતો દાખલ કરવાની આવશે, જેમાં અરજદારની વિગતનો આખો આ સેક્શન છે। તો આમાં અરજદારનું નામ, પિતા કે પતિનું નામ અને અટક અહીંયા લખવાની રહેશે। ત્યાર પછી જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી લેવાના રહેશે। ત્યાર પછી અરજદારે પોતાનું સરનામું લખી લેવાનું છે, તો તેના માટે ત્રણ અલગ અલગ બોક્સ આપી દેવામાં આવેલા છે, જેમાં પૂરેપૂરું સરનામું લખી લેવાનું રહેશે। ત્યાર પછી તેના નીચે અહીંયા પિનકોડ ટાઈપ કરી લેવાનો છે। ત્યાર પછીનો ઓપ્શન છે લિંક। આ યોજના માત્ર સ્ત્રીઓ માટે છે, તો અહીંયા માત્ર સ્ત્રીનો ઓપ્શન આપણને જોવા મળી રહ્યું છે। ત્યાર પછી જાતિ છે, તો જાતિમાંથી આપણે આર્થિક રીતે નબળા, એસટી, એસસી, ઓબીસી અને જનરલ જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી જો અરજદાર ઈમેલ એડ્રેસ ધરાવતા હોય તો અહીંયા ટાઈપ કરી દેવાનું છે, અને દિવ્યાંગ છે કે કેમ તો અહીંયા હા કે ના સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અરજદારે પોતાનો જે મોબાઈલ નંબર છે તે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે। ત્યારબાદના બોક્સમાં અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો છે, અને ત્યાર પછી આધાર કાર્ડ માટે સંમતિ અહીંયા આપવાની રહેશે, તો તેના માટે ચેકમાર્ક કરી લેવાનું રહેશે। અને જો આધાર કાર્ડ નંબર ન ધરાવતા હોય તો અહીંયા એનરોલમેન્ટ નંબરની વિગત આપવાની રહેશે, તો અહીંયા ઈઆઈડી નંબર દાખલ કરવાનો રહેશે, તેનો તારીખ અને સમય અહીંયા દાખલ કરવાનો રહેશે। અને ત્યાર પછી તેના નીચે અહીંયા અન્ય ડોક્યુમેન્ટ છે, તો અહીંયા અન્ય ડોક્યુમેન્ટમાંથી સિલેક્ટ કરી અને તે ડોક્યુમેન્ટનો નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી અહીંયા તાલીમના દિવસો સિલેક્ટ કરવાના રહેશે, તો તેમાં આપણે ડ્રોપડાઉનમાં જોઈ લઈએ 2 અને 5 દિવસનો ઓપ્શન છે, તો તે સિલેક્ટ કરી લેવાના રહેશે। ત્યાર પછીનો સેક્શન છે બેંકની વિગત, તો અહીંયા બેંકમાં IFSC કોડ લખી લેવાનો રહેશે, અને ત્યાર પછી શો બેંક ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે બેંકનું નામ જોવા મળી જશે, અને ત્યારબાદ આપણે બેંકનો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો રહેશે। ત્યાર પછી બેંકની બ્રાન્ચ, તો અહીંયાથી આપણે તે બ્રાન્ચનું નામ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી બેંકનો ખાતા નંબર ટાઈપ કરી અને ફરીથી બાજુના બોક્સમાં કન્ફર્મ કરવાનો રહેશે। ત્યાર પછી બેંક પાસબુક પ્રમાણે અરજદારનું જે નામ છે તે અહીંયા ટાઈપ કરી લેવાનું છે, અને અરજદારનું સરનામું બેંક પાસબુક પ્રમાણે અહીંયા ટાઈપ કરી લેવાનું રહેશે। તો આ પ્રમાણે બેંકની વિગતો નાખી દેવાની છે, અને ત્યારબાદ છેલ્લે આપણે અહીંયા રેશનકાર્ડની વિગત નાખવાની આવશે, તો તેમાં રેશનકાર્ડ નંબર અહીંયા ટાઈપ કરી અને સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવા તમે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે રેશનકાર્ડમાં જે કંઈ નામો હશે તે આપણને જોવા મળશે, અને તેમાંથી જે નામથી અરજી કરી રહ્યા હોઈએ તેની સામે રહેલ પસંદ કરો તે બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। અને આ તમામ વિગતો દાખલ કરી લીધા પછી અહીંયા જે આપણને કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડ અહીંયા બાજુના બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે, અને ત્યારબાદ અરજી સેવ કરો તે બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। તો આ પ્રમાણે મિત્રો આપણે જે મહિલા વૃત્તિકા યોજના માટે ઓનલાઈન એપ્લાય થઈ શકીએ છીએ, અને અરજી સેવ કરી લીધા પછી જો તમને તેમાં કંઈ ભૂલ જણાય અને સુધારો કરવા માગતા હોય તો અહીંયા અરજી અપડેટ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, અને જો કોઈ ભૂલ ન હોય તો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી અને તમારે તમારી અરજીને કન્ફર્મ કરી દેવાની રહેશે। તો ચાલો હું અહીંયા ક્લિક કરી અને તમને બતાવું। તો મિત્રો અરજી કન્ફર્મ કરવા માટે અહીંયા તમારે તમારો અરજી નંબર દાખલ કરવાનો રહેશે, ત્યાર પછી જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર અહીંયા ટાઈપ કરી લેવાનો રહેશે, અને ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજીની વિગત જોવા મળી જશે, અને તેના નીચે કન્ફર્મનું બટન હશે, તો કન્ફર્મ ઉપર આપી અને તમારી અરજી કન્ફર્મ કરી દેવાની રહેશે। ત્યારબાદ અહીંયાથી તમારે તમારી અરજીની પ્રિન્ટઆઉટ મેળવી લેવાની રહેશે। તો આ પ્રમાણે મિત્રો જે મહિલા વૃત્તિકા યોજના અન્વયે ઓનલાઈન એપ્લાય કરી શકાય છે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। તે ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો અહીંયા તમે ટેલિગ્રામ ચેનલની લિંક જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામ ચેનલ તમને જોવા મળી જશે।
तो मित्रों जो तमने मारो आ वीडियो पसंद आयो हो तो लाइक करजो, मित्रों साथे शेर करजो, जरूर जणाय तो कमेंट करजो, अने हाँ अपनी आ यूट्यूब चैनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं। फरी मळीशुं नवा वीडियो साथे, त्यां सुधी रजा लो, जय हिंद, वंदे मातरम।